નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું જેની જો નાકી મહત્વના સમાચાર પર તો આઝાદીની લડાઈમાં મહત્વનો ભાગ ભજવનાર દેશનો ઉલમાઓ સાથે રચાયેલા અને ઇન્ડિયા ઉલમા બોર્ડ દ્વારા યોજાની માર્ગદર્શન શિબિરમાં ઓલ ઇન્ડિયા ઉલમા બોર્ડના જનરલ સેક્રેટરી આમાદ નઈમ કુનઈ હસનીએ જણાવ્યું હતું કે કોઈ સમાજની તરક્કી માટે શિક્ષણ એજ્યુકેશનની જરૂર છે. આ સંદર્ભે તેમણે સંચાર સમિતિના આંદોલનને ટાંકતા જણાવ્યું હતું કે રિપોર્ટ મુજબ દેશભરમાં શિક્ષણ ક્ષેત્રે મુસ્લિમ સમાજ સૌથી પછાત છે. આઝાદીની લડતમાં મહત્વનો ભાગ ભજવનાર દેશનો ઉલમાઓ સાથે રચાયેલા અને ઇન્ડિયા ઉલમા બોર્ડ દ્વારા યોજાયેલી માર્ગદર્શન શિબિરમાં ઓલ ઇન્ડિયા ઉલમા બોર્ડમાં જનરલ સેક્રેટરી અમાન નઈમ ગુનઈ હસનીએ જણાવ્યું હતું કે કોઈ સમાજની તરક્કી માટે શિક્ષણ એજ્યુકેશનની જરૂર છે. આ સંદર્ભે તેમણે સંચાર સમિતિના આંદોલનને ઢાંકતા જણાવ્યું હતું કે રિપોર્ટ મુજબ દેશભરમાં શિક્ષણ ક્ષેત્રે મુસ્લિમ સમાજ સૌથી પછાત છે. દેશમાં સૌથી વધુ પથરાયેલી ઔકાફની મિલકતો છે, જેની રક્ષાની જવાબદારી આપણા સૌની છે. ઔકાફ મિલકતો પચાવી પાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે. ઓલ ઇન્ડિયા ઉલમા બોર્ડના મૌલાના અબ્દુલ સલામ કાશ્મીએ જણાવ્યું હતું કે ઔકાફની બચેલી મિલકતોનું રક્ષણ કરી સાચા અર્થમાં સમાજની તરક્કી કરી શકશે. ઔકાફની મિલકતો બચાવવા પ્રશ્ન તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના પ્રમુખ મુફી સંસારી કાયદાકીય કામગીરી દ્વારા ઉકેલ લાવશે. ઓલ ઇન્ડિયા ઉલમા બોર્ડના રાષ્ટ્રીય પ્રમુખ મૌલાના ન્યાઝ અહમદ કાશ્મીએ જણાવ્યું હતું કે ઉલમા બોર્ડના હેતુ ઔકાફની મિલકતોનું રક્ષણ કરવાનો છે, સમાજના તમામ ફિરકાઓને એક કરવાનો છે, જેથી કરીને સમાજમાં ઇતફાક અને ઇતિહાદ જળવાઈ રહે. આ બેઠકના ગુજરાત પ્રદેશના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ.